राज्य सरकार द्वारा गौशाला ने पांजरापोळ में 500 करोड़ की सहाय न चुकवाता छेल्ला घणा समय थी गौशाला और पांजरापोळ संचालकों द्वारा सरकार विरोध में विविध आंदोलनों थई रह्या छे। तेम छता पण हजी सुधी सरकार द्वारा कोई ज सहाय न आपता आजथी देशना वडाप्रधान नरेन्द्र मोदीना विरोध प्रदर्शनने लई रजिस्ट्रेशन शुरू कराया हता। राज्य सरकार द्वारा गौशाळाने पांजरापोळमां 500 करोड़नी सहाय न चूकवता छेल्ला घणा समयथी गौशाळाने पांजरापोळना संचालको द्वारा सरकारना विरोधमां विविध आंदोलनो थई रह्या छे। તેમ છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ જ સહાય ન આપતા આજથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પ્રદર્શનને લઈને રજીસ્ટ્રેશન શરૂ કરાયા હતા। રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના પશુધનના નિભાવ ખર્ચ અર્થે બજેટમાં 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય આપવામાં આવી નથી। આ બાબતે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા રાજ્ય સરકારમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો જવાબ ન આપતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન શરૂ થયું હતું। સૌ પ્રથમ ગૌશાળા અને પાંજરાપોળમાંથી સરકારના વિરોધમાં તમામ પશુધન છોડવામાં આવ્યું હતું, જે બાદ સરકારને બુદ્ધિ આવે તે માટે ધરણા અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ જવાબ ન આપતા આખરે કંટાળેલા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સામૂહિક મુંડન કરાવી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે હજુ સુધી સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ન ચૂકવવામાં આવતા આજે ડીસાના સાઈબાબા મંદિર ખાતે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે। તે પહેલા સરકાર દ્વારા કોઈ સહાય ન આપતા આખરે કંટાળેલા સંચાલકોએ દેશના વડાપ્રધાનના વિરોધ પ્રદર્શન માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું, જેમાં આજે ડીસાના સાઈબાબા મંદિર ખાતે 1000થી પણ વધુ લોકોએ અંબાજી ખાતે દેશના વડાપ્રધાનના વિરોધમાં પ્રદર્શનમાં કાર્યક્રમમાં ગૌ સેવકોના સમર્થનમાં પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું હતું। ગુજરાત સરકાર દ્વારા ગૌશાળાઓ પાંજરાપોળો માટે 500 કરોડની સબસિડી જાહેર કરી બજેટમાં જોગવાઈ કર્યા પછી પણ 6 મહિનાથી આ સબસિડી રોકી રાખવામાં આવી છે અને આપતા નથી। અનેક પ્રકારના આયોજનો, અનેક પ્રકારના કાર્યક્રમો, અનેક ધરણા, ઉપવાસ, આંદોલન, રેલી બંધ બધું જ કર્યા પછી પણ આ સબસિડી રિલીઝ થઈ નથી આવતા। 30 તારીખે પ્રધાનમંત્રી અંબાજી આવે છે ત્યારે વડાપ્રધાન સમક્ષ આ વસ્તુઓને લઈને ગૌ સેવકો પ્રદર્શન કરવાના છે। એના માટે એનું રજીસ્ટ્રેશન ચાલુ છે, જે લોકો જવાના છે તેનું એક ફોર્મ ભરી ગૌ સેવક પોતે પોતાની મરજીથી આ આંદોલનમાં જોડાઈ રહ્યો છે અને એનું પ્રતિજ્ઞાપત્ર સાથેનું એક ફોર્મ ભરી રહ્યા છીએ। મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં ઠેર ઠેર આ કાર્યક્રમ ચાલુ થયો છે। ડીસામાંથી લગભગ 1000 ફોર્મ અત્યાર સુધીમાં ભરાઈ ચૂક્યા છે। ગુજરાત સરકારે જે 500 કરોડ રૂપિયાની ગૌ પોષણ યોજના અને 100 કરોડ રૂપિયાની ગૌ રખડતી ગૌ માતા માટેની યોજના જાહેર કરેલી, તેને 6 મહિનાના વાણા વાઈ જવા છતાં ગુજરાતનો કોઈ પેટનું પાણી સરકારનું હલ્યું નથી। એના પહેલાં અમે ભાભર એક આયોજન કર્યું હતું, સંત સંમેલન મળ્યું, એના પછી ગાંધીનગર ગયા, હું પણ ગાંધીનગર પછી આ ઉપવાસ આંદોલનની અંદર જોડાયો છું અને જ્યારે પીએમ ગુજરાત આવવાના હોય અને બનાસકાંઠાની અંદર એમનું આગમન થવાનું હોય ત્યારે અંબાજી ખાતે અમે ગૌ ભક્તો, ગૌપ્રેમીઓ, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો બધા ભેળા મળીને મોટી સંખ્યામાં જવાના છો। ગુજરાતના પીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે રજૂઆત કરી હતી તેનો હજી સુધી કોઈ કાર્યક્રમ થયો નથી।